કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભારત 2014માં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 55મા ક્રમે હતો. વૈશ્વિક કક્ષાના માપદંડો વિવિધ દેશો માટે નક્કી થતા હોય ત્યારે હંગર ઇન્ડેક્સમાં જે રીતે એક પછી એક મોદી સરકારે માલેતુજા તરફી ઉદ્યોગપતિ તરફી જે કોઈ આર્થિક નીતિઓ લીધી તેના કારણે ભારત દેશ 2014 પછી સતત હંગર ઇન્ડેક્સમાં પાછળ ધકેલાયું છે. 2014માં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 55મા ક્રમાંક ભારત દેશનો હતો, તે આજે 103મા ક્રમાંકે પહોંચી ગયો. એ જ દેખાડે છે કે દેશમાં અસમાનતા વધી રહી છે, ગરીબી વધી રહી છે, દેશના સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની મોદી સરકારની જનવિરોધી નીતિઓના કારણે સામાન્ય માણસને પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે. એક તરફ કરોડો રૂપિયાને ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવે છે, એક તરફ શિક્ષણ અને આરોગ્યમાંથી અને સમાજ કલ્યાણની વિવિધ સ્કીમો પાછળના જે નાણાંની ફાળવણી થાય એમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નોટબંધીના અવિચારી પગલું અને GST અમલીકરણમાં ઉણપોના કારણે દેશના ધંધા રોજગાર ઉપર મોટો તકલીફ ઊભી થઈ. આ સંજોગોમાં સામાન્ય માણસને પોતાની 2 ટાઈમની રોજીરોટી કમાવી મુશ્કેલ બની છે અને વિવિધ પ્રકારના માપદંડોને ધ્યાનમાં લઈને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત જે રીતે સતત પછાતું રહે છે એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સરકારની નીતિ માલેતુજા લોકોને સીમિત લોકોના ફાયદા માટે છે. દેશના 125 કરોડ નાગરિકો જ્યારે હાલાકી ભોગવતા હોય તે સંજોગોની અંદર દેશના નાગરિકો માટે નીતિ ઘડવામાં મોદી સરકાર ઊણી ઉતરી છે. દેશનો નાગરિક સામાન્ય નાગરિક અત્યારે મોદી સરકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યો છે અને એમને લાગણી છે અત્યારે થઈ રહી છે કે આ મોદી સરકારે દેશના નાગરિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ગ્લોબલ અંડર ઇન્ડેક્સમાં ભારતનું પાછળ ધકેલાવું એ જ દેખાય છે કે ભારત વિકસિત દેશોમાં આગળ જવાને બદલે પાછળ ધકેલાય છે. આપણે મોટી મોટી વાતો કરે, મોટા મોટા અહેવાલોની રજૂઆત કરે પણ સામાન્ય માણસના જીવનમાં જો બદલાવ ન આવે તો એ સરકાર વિકાસ નથી કરતી એ સ્પષ્ટ થાય છે.